જેતપુરમાં કોવિડ વેક્સિનનો મહાઅભિયાનનો પ્રારંભ થયો, જેની વાત કરવામાં આવે તો સમગ્ર રાજ્યમાં 21 જૂનથી આરંભ થતા વેક્સિનેશન મહાઅભિયાન બધાને મફત કોરોના વેક્સિનેશનનો શુભારંભ થઈ રહ્યો છે તે અનુસંધાને રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકામાં જેતપુર રોટરી હોલ ખાતે, વીરપુર પટેલ સમાજ ખાતે અને થાણા ગાલોડ ઉંધાર સમાજ ખાતે વેક્સિનેશન મહાઅભિયાન શુભારંભ કરવામાં આવ્યો. જેતપુર ખાતે આયોજિત કાર્યક્રમ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી મનસુખભાઈ ખાચરિયાએ જણાવ્યું હતું કે રાજકોટ જિલ્લામાં 60 કરતાં વધુ સ્થળ પર આજે વેક્સિનેશન મહાઅભિયાન કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. કોરોના મહામારી સામે માનવ સમાજને રક્ષણ પૂરું પાડવા માટે ભારત સરકારે મફત અને સરળતાથી વેક્સિનેશન બધાને મળે તે માટે પ્રજાલક્ષી નિર્ણય કરીને કોરોનાની મહામારીને નાથવાના પ્રયાસો કર્યા છે, તેમાં ગુજરાતનું સરકારનું અને તંત્રનું આગવું કાર્ય રહ્યું હતું. કોવિડ વેક્સિનેશનને મહાઅભિયાન રૂપે રાજ્ય સરકાર દ્વારા શરૂઆત કરી છે ત્યારે પ્રજાજનોએ જાગૃતતા દાખવી મહાઅભિયાનનો લાભ લેવો અનિવાર્ય છે. કોરોના સામે એકમાત્ર ઉપાય વેક્સિનેશન, એ દરેક વ્યક્તિ અપનાવે. ઉલ્લેખનીય છે કે આજે મહાઅભિયાનના પ્રથમ દિવસે જેતપુર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં 30 વેક્સિનેશન સેન્ટર પરથી 4400 લોકોને કોરોના રસીના ડોઝ આપવામાં આવશે અને દરરોજ 46 ગ્રામ અને શહેર વિસ્તારમાં વેક્સિનેશનની કામગીરી મહાઅભિયાન ભાગરૂપે ચાલુ રહેશે. આ પ્રસંગે હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડન્ટ શ્રીમતી નિકિતાબેન પંડ્યા, મામલતદાર શ્રી ડીએ ગિનિયા, તાલુકા વિકાસ અધિકારી શ્રી કુંગસિયા, બ્લોક હેલ્થ ઓફિસર શ્રી કુલદીપ સાપરિયા સહિત અગ્રણી મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ, નિલેશ મારુ, KTV ન્યૂઝ, ગુજરાતી, જેતપુર. અમારા ન્યૂઝ એપિસોડ માટે આપનો અભિપ્રાય જણાવવા કમેન્ટ કરો અને આવા લેટેસ્ટ ન્યૂઝ એપિસોડ માટે KTV ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો.